મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 23 ઓક્ટોબર, બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરની ઇન્સા ટ્રેડિંગ કંપનીનો ટ્રક 14/1/2019 રોકવામાં આવ્યો હતો. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે આ કાર્યવાહી કરી હતી. ઈ વે બિલ અને જીએસટી પત્રકમાં તફાવત મળતા ટ્રક સહિત માલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 22/2/2019 આરોપી વેપારીને ત્યાં રેડ કરવામાં આવી હતી. જપ્ત થયેલ માલ પોતાનો હોવા વેપારીને કહેવામાં આવ્યું હતું. તારીખ 8/7/2019 જપ્ત માલની હરાજી કરી દેવામાં આવી હતી, પરંતુ જપ્તીના આદેશને પગલે માલ ભરેલો ટ્રક સર્કિટ હાઉસ પાસે પાર્ક કરાયેલો છે. દરમિયાન પીડિત વેપારી મુસ્તાક જમાલભાઈ શેખ હાઈકોર્ટ ગયા હતા. કોર્ટે વેપારીનો માલ પરત આપવા હુકમ કર્યો છે. જપ્તી પછી હરાજી થયેલ માલ વેપારીને પરત આપવાનો આ અભૂતપૂર્વ બનાવ છે. સરકારે સંચાર કંપની MTNL મર્જરનો નિર્ણય કર્યો છે. MTNL BSNL ભેળવી દેવામાં આવશે. આ પ્રક્રિયા માટે 29,937 કરોડનો ખર્ચ થશે. ઉપરાંત 38,000 કરોડની સંપત્તિ વેચવામાં આવશે. સરકારે BSNL કર્મચારીઓ માટે VRS યોજના રજૂ કરી છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ અંગદની જેમ પગ જમાવ્યા છે. જીજી હોસ્પિટલમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના નવા 91 કેસ નોંધાયા છે. નવાગામ ઘેડની 25 વર્ષીય પરિણીતા પણ ડેન્ગ્યુને કારણે મૃત્યુ પામી છે. અલબત્ત તેણીએ જીજી હોસ્પિટલમાં સારવાર લીધી ન હોવાથી સત્તાવાર ઘોષણા થઈ નથી. ખંભાળિયામાં પણ ડેન્ગ્યુનો પ્રકોપ સતત વધતો જાય છે. રોજ ડેન્ગ્યુના સરેરાશ 30 થી 35 કેસો નોંધાઈ રહ્યા છે. તંત્ર વિપુલ પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ સ્થિતિ કાબૂમાં આવતી નથી. જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં ઘણી હોસ્પિટલો આવેલી છે. અહીં એક ખુલ્લા પ્લોટમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં એસ્ટેટ શાખાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે નજીકમાં આવેલ ડૉક્ટર જય ભટ્ટની હોસ્પિટલમાં પૂછપરછ કરી હતી. ડૉક્ટર જય ભટ્ટે આ બાયોમેડિકલ વેસ્ટ તેમની હોસ્પિટલનો હોવા અંગે ઇનકાર કર્યો હતો. તંત્ર આ મુદ્દે તપાસ કરી રહ્યું છે. જરૂર પડીએ ફોજદારી ફરિયાદ કરવા પણ તંત્ર તૈયાર થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 4 લોકોએ સ્ક્રેપ કૌભાંડ કર્યું છે. આ અંગે મિલન અકબરી, ડીપી સિંઘ, દીપાંજન તથા પાંડે નામના શખ્સો આરોપી છે. આ શખ્સોએ RSL યાર્ડ 30 સ્ક્રેપ મેનેજમેન્ટમાં ગોટાળો કર્યો છે. તેમણે 1585 મેટ્રિક ટન સ્ક્રેપ ચોપડે નોંધી કંપનીમાં જમા કરાવ્યો ન હતો. અંદાજિત રૂપિયા 3.2 કરોડની કિંમતનો સ્ક્રેપ કંપનીમાં જમા થયો નથી. આ અંગે વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘડી ડિટર્જન્ટ કંપનીનો પ્લાન્ટ આવેલો છે. પ્લાન્ટ માટે કંપનીને પિંડારા નજીક 1148 હેક્ટર જમીન ગેરકાયદે ફાળવાઈ છે. આવો આરોપ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખે લગાવ્યો છે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ મીટિંગમાં આ મુદ્દો ચર્ચાયો હતો. મીટિંગમાં આ અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીમાં ફોરેસ્ટ અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, ડેપ્યુટી કલેક્ટર તથા સ્થાનિક આગેવાનોને સમાવાયા છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.